સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરાનગર સોસાયટી સહિતની અન્ય 10 થી 12 જેટલી સોસાયટીઓએ પોતાની સોસાયટીના ગેટની બહાર બેનરો લગાવી દીધા. આ બેનરોમાં સ્પષ્ટ લખાણ લખ્યું છે કે વિદર્ભીઓ આ વિસ્તારની બહેન દીકરીઓને લવ જિહાદમાં ફસાવે છે, જેને કારણે મહિલાઓ આ વિસ્તારમાં વિદર્ભી યુવકોને કારણે સુરક્ષિત નથી. ભાડેથી મકાન કે દુકાન નહીં આપવા આ પ્રકારની વાત બેનરમાં લખાઈ ગઈ છે. સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરાયેલી મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે અત્યારે ભાડેથી દુકાન અને મકાનો આપ્યા છે તે તાત્કાલિક ખાલી કરાવે, નહીતર તેમની સંપૂર્ણ નુકસાન થશે. તેના માટે જવાબદાર કોઈ નહીં રહે. આડકતરી રીતે ગર્ભિત ચીમકી ઉચકારવામાં આવી ગઈ છે કે તાત્કાલિક અસરથી વિદર્ભીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવવા ખૂબ જરૂરી છે. બેનરમાં પણ લખાઈ ગયું છે કે અન્ય રાજ્યોમાંથી તડીપાર થઈને આવેલા અસામાજિક તત્વો જે વિદર્ભીઓ છે તેઓ અહીંયા આવી ગુનાહિત કૃત્ય કરે છે, બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવે છે અને તેમની સાથે દુષ્કર્મ કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલેશ કાયડા જણાવે છે કે કેટલાક સમયથી વિદર્ભીઓ દ્વારા આ વિસ્તારની અંદર પગપેસારો થઈ રહ્યો છે, ત્યારે અવર જવર પણ વધવા માંડી છે. આસપાસ સોસાયટીમાં લોકો એકત્રિત થઈ નિર્ણય કર્યો છે કે હવે વધુ ન વકરે તે માટે વિદર્ભીઓને દૂર રાખવા જરૂરી છે. રહીશોએ પણ નિર્ણય લીધો છે કે ઘર અને મકાન ભાડે આપવું નહીં, અને જો આપશે તો આગળનું પોતાને વિચારવાનું રહેશે. વધુમાં જાણવા મળ્યું છે કે વિદર્ભીઓ અન્ય રાજ્યોમાંથી તડીપાર થઈને અહીં આવતા હોય છે અને તેમની માનસિકતાઓ યુવાનો અહીં કૃત્ય કરી બહેન દીકરીઓને પોતાની ખરાબ માનસિકતાનો શિકાર બનાવતા હોય છે, જેને કારણે આ નિર્ણય લેવાયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.